વેલકમ બેક જ્યાંથી હેડ ક્લર્કનું પેપર લીક થયું ત્યાં ઝી 24 કલાક પહોંચ્યું છે. પેપર લીકના પાપીઓએ અહીંથી જ મેળવ્યું હતું પેપર. સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગના સુપરવાઇઝરે ફોડ્યું હતું પેપર. યાવા ગામ અને આંબલી વિસ્તારમાં આવ્યું છે આ સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ. મુદ્રેશપુરોએ સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસનો માલિક હોવાનો ખુલાસો થયો છે અને અત્યાર સુધીમાં પેપર લીક મામલે 11 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. તો જ્યાંથી પેપર લીક થયું હતું અને જ્યાંથી કર્મચારીએ આ પેપર દરેક જગ્યા પર ફરતું કર્યું હતું તે જગ્યા પર ઝી 24 કલાક પહોંચ્યું છે. મુકેશ મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસનો માલિક હોવાનો ખુલાસો થયો છે અને આ એ જ જગ્યા છે કે જ્યાંથી પેપર લીક કરવામાં આવ્યું હતું. પાપીઓએ અહીંથી જ મેળવ્યું હતું પેપર. પેપર લીક કેસમાં ગાંધીનગર પોલીસ અને સાબરકાંઠા પોલીસને પુરાવા મળતાની સાથે જ 11 આરોપીઓની ધરપકડ તો કરી લેવામાં આવી, પરંતુ મહત્વનું છે કે જે આરોપી પેપર લીક કરનાર હતો તે કિશોર આચાર્ય મૂળ સુપરવાઇઝર હતો અને તે ઓફસેટ પ્રિન્ટિંગ જે છે સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ બે અલગ અલગ જગ્યાએ ચાલતું હતું. અમદાવાદના ઇયાવા ખાતે પણ એક પ્રિન્ટિંગ પ્રેસ ચાલતું હતું, જ્યારે બીજું આંબલી ખાતે આવેલું આ ઓફસેટ પ્રિન્ટિંગ જે છે કે જ્યાં ગૌણ સેવા પસંદગી મંડળ સહિત અનેક એવા પેપરો જે છે કે અહીંયા આગળ છપાતા હતા, પરંતુ તે પેપરો ક્યાં ક્યાં લીક થયા છે તેમાં કોનો કોની સંડોવણી છે તે તો તપાસ બાદ જ ખ્યાલ આવશે. હાલ તો પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે કિશોર આચાર્ય જે છે તે સુપરવાઇઝર તરીકે આ સૂર્યા ઓફસેટમાં ફરજ બજાવતો હતો અને મૂળ પુરોહિત મુદ્રેશ નામના વ્યક્તિનું આ ઓફસેટ પ્રિન્ટિંગ હોવાનું મનાઈ રહ્યું છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. તો ગૌણ સેવા પેપર લીક કૌભાંડ મામલે કોંગ્રેસ મેદાન છે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસે વિરોધ કર્યો. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ ધરણા કરીને વિરોધ કર્યો. પેપર લીક કૌભાંડના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના નેતાઓએ અસિત વોરાના રાજીનામાની કરી છે માંગ. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે. ભાજપના શાસકો ગરીબ યુવાનો સાથે, યુવતીઓ સાથે, શિક્ષકો સાથે છેડા કરી રહ્યા છે. દરેક પેપરો શા માટે ફૂટે છે? એના લોકોને એડવાન્સમાં પેપર આપી દેવામાં આવે છે અને એ પાસ થાય છે. બાકી હજારો લાખો ગરીબ લોકો જે પોતાની રોજગારી મેળવવા માટે, એટલે કે બેકારી મટે, ભૂખ મરવા માટે અને નોકરી મળે એના માટે પેપર દેતા હોય છે, પરંતુ એ પેપરમાં એ લોકો નાપાસ કરતા હોય છે. એ લોકોને એન કેન પ્રકારે પેપર ફોડવામાં આવે છે, લાખો રૂપિયાનો કૌભાંડ કરી પેપરો વેચવામાં આવે છે અને દરેક ભાજપના ઈશારે થાય છે. અવારનવાર ભારતીય જનતા પક્ષના શાસનમાં પેપર લીક થાય છે, એની સામે ન્યાયિક તપાસ થવી જોઈએ અને ખાલી મોરાઓને પકડીને વાત પૂરી નહીં કરીને ન્યાયિક તપાસ કરી અને જસ્ટિસફાય કરવું જોઈએ અને યુવાનોને આ સાથે છેડાવવા બંધ